હેલો ફ્રેન્ડ્સ, હું છું કીર્તિકા. અમે ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ઉંબાડિયું બનાવીશું અને આ ઉંબાડિયું સુરતથી વાપીનો જે હાઈવે છે તેની વચ્ચે વલસાડ અને ચીખલી જેવા ગામ આવે છે ત્યાં હાઈવે ઉપર નાના નાના સ્ટોલ હોય છે અને આ સ્ટોલ શિયાળાની સિઝનમાં હોય છે અને ત્યાં આ ઉંબાડિયું બનાવવામાં આવે છે અને આ ઉંબાડિયું ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને આને આપણે જેમ ઊંધિયાની અંદર જે પણ શાકભાજી લેતા હોઈએ છે તેમ આની અંદર એ બધી શાકભાજી લેવામાં આવે છે અને ગ્રીન ચટણી અંદર એડ કરીને મસાલાવાળું કરીને એની માટલાની અંદર આને ચૂલામાં બનાવવામાં આવે છે. માટલામાં આને સ્ટીમ કરવામાં આવે છે અને આ ઉંબાડિયું તમે જોઈ શકો છો કે કઈ રીતે બને છે. અને આ ઉંબાડિયું આપણે આજે ઘરે કુકરમાં બનાવીશું, સેમ એ જ રીતનો ટેસ્ટ આવશે. તો ચાલો શરૂઆત કરીએ. જો તમે અમારી ચેનલ પર ન્યૂ છો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે બેલ આઇકન છે તેને પણ ક્લિક કરો અને પછી ઓલ ઉપર ક્લિક કરો જેથી અમે જે પણ ન્યૂ વિડીયો અપલોડ કરીશું તમને તરત જ નોટિફિકેશન મળી જશે અને તમે અમારી ન્યૂ રેસિપીના વિડીયો જોઈ શકશો. તો ચાલો શરૂઆત કરીએ. તો સામગ્રીમાં જોઈશે, અહીં મેં પાપડી લીધી છે. આ પાપડી આ રીતે નાની અને દાણાવાળી હોય તે રીતની આપણે પાપડી લેવાની છે. અહીં મેં નાની સાઇઝના 3 બટાકા લીધા છે, થોડું રતાડું લીધું છે અને રતાડાને કટ કરીને મીઠું નાખીને રાખ્યું છે કારણ કે રતાડામાંથી થોડીક ચીકાશ નીકળતી હોય છે એટલા માટે. અહીંયા મેં એક નાનો ટુકડો શક્કરિયું લીધું છે અને એને ગોળ ટુકડામાં કટ કરી લીધા છે. થોડી તુવેર લીધી છે, તુવેર તમે આ પાપડીની જેમ થોડી વધારે પણ લઈ શકો. અહીંયા આપણે ગ્રીન ચટણી બનાવવા માટે થોડી કોથમીર અને લીલું લસણ લીધું છે. અહીંયા લીલા મરચાં લીધા છે 2 અને થોડુંક ટુકડા લીધા છે આદુના, થોડોક લીંબુનો રસ લીધો છે. અહીંયા 2 ચમચી જેટલું તેલ લીધું છે, મીઠું સ્વાદ પ્રમાણે છે. 1/2 ચમચી જેટલો અજમો લીધો છે અને 1 નાની ચમચી જેટલા તલ લીધા છે. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે ગ્રીન ચટણી તૈયાર કરીશું તો તેની માટે આપણે એક મિક્સરનો જાર લઈશું, જે ચટણીનો જાર આવે છે તેની અંદર આપણે કોથમીર એડ કરીશું. કોથમીરને આપણે થોડીક સમારી લઈશું આ રીતે. આ ચટણી આપણે તીખી નથી બનાવવાની કારણ કે જે ઉંબાડિયું છે તેને એકદમ તીખી તમતમતી ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. તો આ ચટણીની અંદર આપણે લીલા મરચાં થોડાક ઓછા જ એડ કરવાના છે. હવે આપણે લીલા લસણને પણ આ રીતે સમારીને એડ કરી લઈશું. હવે લીલા મરચાં એડ કરીશું. અહીંયા મેં 2 લીલા મરચાં લીધા છે અને આદુના ટુકડા એડ કરીશું. હવે લીંબુનો રસ એડ કરી લઈશું. અને મીઠું એડ કરીશું. મીઠું આપણે થોડુંક ચડિયાતું જ એડ કરીશું કારણ કે આપણે આ બધો મસાલો જે આપણે સબ્જી લીધી છે તેની અંદર એડ કરવાના છીએ. અને હવે આપણે આને આ જ રીતે પીસી લેવાનું છે અને જો જરૂર લાગે તો જ 1 ચમચી જેટલું પાણી એડ કરવાનું છે. આ ચટણીને આપણે એકદમ ડ્રાય રાખવાની છે અને એકદમ જે આપણે પીસી લઈએ છીએ પાણી નાખીને જે ચટણી બનાવતા હોય એ રીતની નથી કરવાની. તો આપણે એને પહેલાં આ રીતે પીસીશું અને જો જરૂર લાગશે તો 1/2 ચમચી અથવા તો 1 નાની ચમચી જેટલું પાણી યુઝ કરીશું. તો અહીં આપણી ગ્રીન ચટણી છે તે પીસાઈ ગઈ છે. અહીંયા મેં લીલું લસણ લીધું છે અને કોથમીર ઉપયોગ કરી છે. તમે આની જગ્યાએ કોથમીર લેવાની છે અને જોડે આપણે જે લીલું લસણ લીધું છે એની જગ્યાએ સૂકું લસણ પણ તમે યુઝ કરી શકો છો. અને આ ચટણી આપણે થોડીક આ રીતે દરદરી જ રાખવાની છે, એકદમ એની પેસ્ટ રેડી નથી કરી લેવાની. તો હવે આપણે ઉંબાડિયું બનાવી દઈએ. તો હવે આપણે અહીંયા એક કુકર લઈશું. ઉંબાડિયું ત્યાં માટલાની અંદર બનાવવામાં આવે છે પણ આપણે એ રીતે નહીં બનાવીએ. આપણે આજે ઉંબાડિયું છે એ કુકરમાં બનાવીશું અને એ જ રીતે. તો અહીં મેં કુકર લીધું છે. હવે આપણે ગેસ ઓન કરીશું અને આપણે જે 2 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે તેને એડ કરી લઈશું. તેલને થોડું ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ ગયું છે, આપણે અજમો એડ કરીશું. તલ એડ કરીશું. હવે આપણે આ જે પાપડી લીધી છે તેને પણ એડ કરી લઈશું. આપણે અહીં અજમાને કંઈ સાતાડવાનું નથી, બસ એડ કરીને આપણે આ પાપડી એડ કરી લઈશું.
તુવેર એડ કરીશું અને પાપડીને મેં આ રીતે ઉપરથી જે એનો ઉપર અને નીચેનો ભાગ હોય છે એ થોડોક હાથી નીકાળી લીધો છે, કારણ કે પાપડીને આપણે જેમ સરગવો ખાતા હોય તે રીતે આ ઉંબાડિયું ખાવામાં આવે છે, તો આપણે એને આ બંને સાઈડમાંથી નીકાળી લેવાનું છે અને તુવેરને આપણે ધોઈને લઈ લીધી છે તો એને પણ આપણે એડ કરી લીધી. હવે આપણે બટાકા એડ કરી લઈશું. બટાકાને મેં બે ભાગમાં કટ કરી લીધા છે. હવે સક્કરિયા અને રતાડા એડ કરીશું. સક્કરિયા અને રતાડાને ફરીથી એકવાર ધોઈ લેવાના. અને હવે આપણે જે ગ્રીન ચટણી તૈયાર કરી છે તે એડ કરી લઈશું. અહીંયા હું આ બધી જ ગ્રીન ચટણી એડ કરી લેવું છું. જો તમે વધારે ગ્રીન ચટણી તૈયાર કરી હોય તો થોડીક ઓછી નાખવાની. હવે આપણે હળદર એડ કરીશું. હળદર આપણે અડધી ચમચી જેટલી એડ કરવાની છે અને આ બધું જ આપણે બરાબર મસાલો બધી શાકભાજીની અંદર મિક્સ થાય એ રીતે આને મિક્સ કરવાનું છે. અહીંયા આપણે જે ચટણી રેડી કરી છે તે તીખી નથી મેં બનાવી, એટલે મેં બધી અહીંયા ચટણી એડ કરી લીધી છે, કારણ કે તેનાથી સરસ એવો મસાલો કોટિંગ થઈ જશે અને દેખાવમાં પણ સરસ લાગશે. અને જો તમે થોડી તીખી ચટણી બની હોય તો થોડીક ઓછી એડ કરવાની. હવે આપણે ફરીથી થોડુંક મીઠું એડ કરીશું અને હજી આપણે 1-2 મિનિટ માટે આ રીતે જ થવા દઈશું. અહીંયા તમે બટાકાને અંદર 3 કે 4 ભાગ કરીને અંદર તમે આ મસાલો પણ ભરી શકો છો અને આ રીતે પણ તમે ઉંબાડિયું બનાવી શકો છો. હવે આપણે આને 1/2 ગ્લાસ જેટલું પાણી એડ કરી લઈશું. અહીંયા આપણે શાકભાજી પ્રમાણે પાણી એડ કરવાનું છે, કારણ કે આપણે આ શાકભાજી બફાય તે રીતનું જ પાણી એડ કરવાનું છે. તો મેં અહીંયા 1/2 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે અને હજુ હું થોડુંક પાણી એડ કરીશ. તો તમે પાણી પણ તમે જે રીતે આ બધી શાકભાજી લીધી હોય એ રીતે આપણે પાણી લઈ લેવાનું. અને હવે આપણે થોડુંક મીઠું ચેક કરી લઈશું, ઓછું હોય તો તમે તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો. અને હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી લઈશું અને ઉપરથી આપણે સીટી ભરાવી દઈશું. તો હવે આપણે 3 સીટી વગાડી લેવાની છે. 3 સીટીની અંદર આ બધી શાકભાજી બફાઈ જશે અને પછી આપણે ગેસ ઓફ કરી લઈશું. તો અહીંયા 3 સીટી થઈ ગઈ છે. હવે આપણે જે કુકર છે તે ખોલી દઈશું અને ગેસની ફ્લેમ મેં ઓફ કરી લીધી છે. તો તમે જોઈ શકો છો કે આપણું ઉંબાડિયું છે તે સરસ રીતે બધી જે આપણે શાકભાજી એડ કરી છે તે બધું જ બરાબર બફાઈ ગયું છે, પણ અંદર હજી થોડુંક પાણી છે. તો આપણે અંદર ચમચો અત્યારે નહીં નાખવાનો અને ગેસ ઓન કરીને આપણે જે પાણી છે તે બધું જ બળવા દેવાનું છે અને આ એકદમ ડ્રાય થઈ જાય પછી આપણે ગેસને ઓફ કરીશું. તો તમે જોઈ શકો છો કે અંદરનું જે ઉમાડિયાની અંદર જે પાણી હતું એ બધું જ બળી ગયું છે અને એકદમ આ ડ્રાય થઈ ગયું છે. તો મેં હજી આની અંદર ચમચો નથી ફેરવ્યો. તો બસ આપણે આ જ રીતનું ઉંબાડિયું તૈયાર કરવાનું છે. તો હવે આપણે ગેસ ઓફ કરી લેવાનું છે અને હવે આપણે આને સર્વ કરી દઈશું. તો રેડી છે આપણું આ ઉંબાડિયું. આ ઉંબાડિયાને મેં ગ્રીન ચટણી સાથે સર્વ કર્યું છે અને સાથે લીંબુ પણ મૂક્યું છે. અને આ ચટણી અગાઉ આપણે જે ઉંબાડિયું બનાવ્યું એની અંદર જે ચટણી બનાવી છે એ જ પ્રમાણેની ચટણી બનાવવાની છે, પણ આ ચટણીમાં આપણે વધારે પ્રમાણમાં લીલા મરચાં એડ કરવાના છે અને તીખી ચટણી કરવાની છે આ. અને આ ઉંબાડિયાને આપણે એક અલગ રીતે જ ખાતા હોઈએ છીએ. ત્યાં આ જે અંદર પાપડી એડ કરી છે એ પાપડીને આપણે ફોલીને નહીં પણ જે ચટણી છે તેની અંદર ચટણી લગાવીને એને આપણે જેમ સરગવું ખાતા હોય
તે રીતે આ પાપડીને ખાવાની છે। આ ઉંબાડિયાને તમે ઘરે બનાવો તમને કેવું લાગે છે તે પણ તમે મને કમેન્ટ સેક્શનમાં લખીને જણાવો। આઈ હોપ તમને મારી રેસીપી પસંદ આવી હશે। મારી રેસીપી જો તમને પસંદ આવી હોય તો ને લાઈક કરો, શેર કરો અને પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। અને બાજુમાં જે બેલ આઇકન છે તેને ક્લિક કરીને ઓલ ઉપર પ્રેસ કરો જેથી મારા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। આવજો।